પાટણ ખાતે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતી પાટણ નગરીમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા સાથે ઉભરાતા ગટરોના દૂષિત પાણી જોવા મળ્યા. પાટણ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાવ્યું છે, જેમાં ક્યાંક ઉભરાતી ગટર તો ક્યાંક જાહેર નાખવામાં આવતો કચરો પાટણમાં વર્લ્ડ હેરિટેજ રાણકી વાવને નિહાળવા આવતા પર્યટકો આ કચરો અને ગંદકી જોઈ પાટણની કેવી છાપ પોતાની સાથે લઈ જાય છે એ તો આપણે જાણી શકીએ છીએ. ત્યારે પાટણ ડીસા હાઈવે ઉપર શ્રમજીવી સોસાયટીની બાજુમાં આવેલ ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત પ્રજાપતિ છાત્રાલયના મુખ્ય માર્ગ આગળ જ આજુબાજુના રહીશો આ કચરો નાખે છે, જેને લઈ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. અને આ બાબતે છાત્રાલયના સંચાલકો દ્વારા અનેકવાર આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમ છતાં આ ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે, જેને લઈ ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળના પ્રમુખ શાંતિભાઈ પ્રજાપતિએ આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો આ જગ્યાએથી નગરપાલિકાને પણ કચરો ઉઠાવવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત છે, પ્રજાપતિ છાત્રાલય જે ગણાસમાં ડીસા રોડ ઉપર આવેલ છે તેની આગળના ભાગમાં જાહેર માર્ગ રોડ ઉપર આજુબાજુના રહીશો અશક્ય પ્રમાણમાં કચરો નાખી અને ગંદકી ફેલાવે છે. નગરપાલિકામાં તેમજ કલેક્ટરશ્રીમાં વારંવાર અમે લગભગ 5 વર્ષથી જતા છીએ, ત્યાં છતાં પણ અમારો અવાજ કોઈ સાંભળતું નથી અને આ ગંદકી અહીંથી દૂર કરવા પ્રયત્ન કરતા નથી. નગરપાલિકામાં આવે છે, અહીંથી કચરો ઉપાડી જાય છે, ટ્રેક્ટરમાં ભરી જાય છે, પરંતુ એનાથી પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. પ્રોબ્લેમ સોલ્વ એ રીતે થાય કે અહીંયા એનાથી ગંદકી અટકી જાય અને કચરો નાખે નહીં, જે કચરો નાખે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે. અમે વારંવાર તેમને લિખિત રજૂઆત કરી, આજે ફરતી પણ ચીફ ઓફિસર સાહેબને મળવા જઈએ છીએ, તેમને રજૂઆત કરવા છીએ. જો હવે કચરો બંધ નહીં થાય નાખવાનો અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે આ કચરો હવે નગરપાલિકાને પણ અહીંથી ઉપાડવા નહીં દઈએ અને કચરાનો ઢગ ખડકાય અને એ સરકારના ધ્યાનમાં આવે તેવી અમે કાર્ય. વિનોદ ઠાકર, KTV ન્યૂઝ, પાટણ.